પ્રાચીન વૈદિક સંસ્કૃતિના બ્રહ્માથી જૈમિની વગેરે ઋષિમુનિઓની શૃંખલા દ્વારા પરિશુદ્ધિ અને વૃદ્ધિ પામેલ ઉન્નત માનવજીવન વ્યવહારો અધર્મી શાસકોના સમયમાં તેમના દ્વારા નષ્ટ ભ્રષ્ટ થયેલ તેમજ આ સંક્રાંતિકાળમાં લોપ થયેલ સંસ્કારો તથા આચાર વિચારોને ફરીથી જીવંત બનાવવા યોગદાન આપનાર મહાન યોગી જગતગુરુ મહામાનવ ઋષિ દયાનંદ સરસ્વતીએ ઉચિત શ્રેષ્ઠ માનવ વ્યવહારના 10 નિયમો રચીને વૈદિક ધર્મને પુનર્જીવિત કર્યો. ભગવાન પતંજલિએ કહ્યું છે, એક શબ્દ સભ્યજ્ઞ જ્ઞાત સુપ્રયુક્ત સ્વર્ગલોકે કામદુક ભવતી. અર્થાત વેદવાણીનો મહિમા અપાર છે. તેના એક શબ્દને સારી રીતે જાણી સમજી તેને આચરણમાં મૂકવામાં આવે તો એક શબ્દ પણ કામધેનુ બની જાય છે. વેદ પરમપિતા પરમાત્માએ આપેલ દિવ્ય જ્ઞાન છે. વેદ પરમાત્માનો શ્વાસોચ્છ્વાસ છે. આ પરમાત્મા ગુરુઓનો પણ ગુરુ છે. સ એષ પૂર્વેષામપિ ગુરુ કાલેનાન વચ્છેદાત. અન્ય ગુરુકાળના પ્રભાવમાં સમાઈ જાય છે, પરંતુ આ ગુરુ તો કાલનો પણ કાલ છે. વેદ ઈશ્વર પ્રદત્ત એવું દિવ્ય જ્ઞાન છે કે જેના અનુસાર આચરણ કરવાથી મનુષ્ય લૌકિક અને પારલૌકિક બંને પ્રકારની ઉન્નતિ સાધી શકે છે. વેદ મનુષ્યને ભૌતિક જીવનથી પણ ઊંચે લાવીને મોક્ષ તરફ લઈ જાય છે. વેદ જ્ઞાન અને વિજ્ઞાનનો અક્ષય ભંડાર છે. વેદોમાં તણખલાથી લઈને બ્રહ્મ સુધીનું સંપૂર્ણ જ્ઞાન અને વિજ્ઞાન ઉપલબ્ધ છે. વિમાન, વિદ્યુત, એક્સરે, ઇન્જેક્શન વગેરેનું વિજ્ઞાન, વિવિધ પ્રકારની ઔષધિઓ, યુદ્ધમાં ઉપયોગી ભયાનક અસ્ત્ર અને શસ્ત્ર, વિવિધ પ્રકારના યંત્રો, ઉદ્યોગ ધંધા, કલા કૌશલ વગેરે, આ સર્વનું બીજરૂપે વેદમાં વર્ણન ઉપલબ્ધ છે. માનવ નિર્માણ, સદાચાર, સંસ્કાર, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, શરીરશાસ્ત્ર, આયુર્વેદ, ગણિત, ભૂમિતિ, બીજગણિત, રેખાગણિત, અંકશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન વગેરે વિવિધ પ્રકારની વિદ્યાઓનું વર્ણન પણ વેદમાં મળી શકે છે. જે વેદમાં છે તે બીજે પણ છે, અને જે વેદમાં નથી તે બીજે ક્યાંય પણ નથી. વેદ પોતાના જ્ઞાનના કારણે સ્વયં પ્રકાશમાન છે. તે બધી જ વિદ્યાઓ અને વિદ્યાઓનો આદિસ્ત્રોત છે. આથી જ મહર્ષિ દયાનંદે લખેલ છે કે વેદ બધી જ સત્ય વિદ્યાઓનું પુસ્તક છે. વેદનું ભણવું, ભણાવવું અને સાંભળવું, સંભળાવવું સર્વ આર્યોનો પરમધર્મ છે. વેદનો ઉપદેશ અનોખો, અદ્વિતીય અને ઉદ્દાત્ત ઉચ્ચ કક્ષાનો છે. સંપૂર્ણ જગતના સાહિત્યને વાંચો. જે જ્ઞાન વિજ્ઞાન, જે રસ, જે ઉચ્ચ અને દિવ્ય કક્ષાનો ભાવ વેદોમાં છે તે સંપૂર્ણ જગતના સાહિત્યમાં કોઈ પણ જગ્યાએ મળશે નહીં. સંપૂર્ણ સાહિત્ય વેદનું ઉચ્છિષ્ટ છે. વેદો કિલો ધર્મમૂલમ, વેદ ધર્મનો આદિસ્ત્રોત છે. નહીં વેદોત્પરમ શાસ્ત્રમ, સંસારમાં વેદ કરતાં સારું કોઈ શાસ્ત્ર છે જ નહીં. વેદમાં કેવળ ભૌગોલિક અને ખગોલિક જ્ઞાન જ નથી, પરંતુ વેદો તો માનવજીવન સાથે વણાયેલા છે. વેદનો દરેક મંત્ર જ્યાં પરમાત્માનું પ્રતિપાદન કરે છે,
ત્યાં જીવનના રહસ્યોને પણ ઉકેલે છે, સ્પષ્ટ કરે છે. તેજોસી તેજોમયી દેહી, આવી તેજસ્વી પ્રાર્થનાઓ બીજે ક્યાં પ્રાપ્ત થશે? આ બ્રહ્મન બ્રાહ્મણો બ્રહ્મવર્ચસી જાયતામ, આવી ઉદ્દાત રાષ્ટ્રભાવના બીજે ક્યાંય મળવી દુર્લભ છે. વેદ મનુષ્યને હંમેશા આગળ વધવાનો, ઊંચે ઉઠવાનો અને ઉન્નતિ કરવાનો આદેશ, સંદેશ અને ઉપદેશ આપે છે. વેદમાં એવો જાદુ છે જે પતન તરફ જતા મનુષ્યને પતનમાંથી બચાવે છે અને પતન પામેલને ફરીથી ઊંચે લાવે છે. વૈદિક વિચારધારા. યસ્તંત વેદ કિમૃચા કરિષ્યતિ, તે પરમાત્માને જાણો. ઋગ્વેદ. જે વેદમાં પ્રતિપાદિત આ પરમાત્માને નથી જાણતો તેને વેદો પણવાથી શું લાભ? આ પરમ સત્યને, પરમ તત્વને શોધો, તેને જાણો, તેને પ્રાપ્ત કરો, તેને તમારા હૃદયમાં સ્થાન આપો, તેનામાં જ સ્થિર થઈ જાઓ, તેનામાં જ રમમાણ થાઓ. ઉદ્વયમ તમસસ્વરી યજુર્વેદ. તેજસ્વી બનીએ, અમે અંધકારથી ઉપર ઉઠીએ. અમે અવિદ્યા અજ્ઞાનરૂપી અંધકાર, નિસ્તેજપણું, ગરીબાઈ, નિરાશા, હતાશાને પાર કરી જઈએ. અમે ઓજસ્વી અને તેજસ્વી બનીએ. અમે નિરાશાવાદી નહીં પરંતુ આશાવાદી બનીએ. વર્ષ વનુષ વાપી ગચ્છ દેવાન, અથર્વવેદ. અમે દેવતા બનીએ. ઉત્તમ કર્મ કરો અને દેવતા એટલે કે દેવદૂત સમાન બનો. મનુષ્ય પોતાના સુકર્મોથી ઉપર આવે છે અને કુકર્મોથી નીચે પડે છે, પતિત થાય છે. અમે શુભ કર્મ કરીએ, અમે હંમેશા મધુર બોલીએ, પરોપકાર કરીએ, દાન આપીએ, યજ્ઞ કરીએ, માતા પિતાની સેવા કરીએ, આચાર્યોનું સન્માન કરીએ, અમે વડીલોનું આદર સન્માન કરીએ, સમકક્ષ સાથે સારો સંબંધ રાખીએ અને નાનાઓને પ્રેમ કરીએ. આ પ્રમાણે સુકર્મ સારા કર્મો કરીને અમે ખરેખર દેવ બની જઈએ. માં પનિર્ભૂ ઋગ્વેદ. કંજુસ ન બનો, કૃપણ એટલે કે કંજુસ ન બનો. કંજુસ પોતે ખાતો નથી અને બીજાને ખવડાવતો નથી. હે માનવ, તમે કંજુસ ન બનો. જે પોતાના ધનનો સ્વયં ઉપભોગ નથી કરતો કે નથી દાન આપતો તેનું ધન નષ્ટ થઈ જાય છે. પોતાના ધનને નષ્ટ થતું બચાવવાની ઈચ્છા હોય તો ખુલ્લા દિલથી, મોટા મનથી દાન આપો. તમે સ્વયં ખાઓ અને બીજાને ખવડાવો. શિવો બુહુ ઋગ્વેદ. કલ્યાણકારી બનો. હે મનુષ્ય, તું સર્વેનું કલ્યાણ કરનાર બન. હે માનવ, તમે મનુષ્યોના જ નહીં પ્રાણી માત્રના કલ્યાણ કરનાર બનો. તમે માંસ ન ખાઓ અને પશુ પંખીઓના કલ્યાણકારી બનો. તમે માદક દ્રવ્યો, દારૂ, ગાંજો, ભાંગ, ચરસ, હુક્કા, બીડી, સિગારેટ વગેરેનું સેવન ન કરો અને તેમ કરીને તમે માનવ સમાજ માટે
કલ્યાણકારી બનો. ત્વમ સોમ ક્રતુભિઃ સુક્રતુર્ભુઃ. ઋગ્વેદ. સુકર્મા બનો. હે સૌમ્ય વિનમ્ર સ્વભાવ ધરાવનાર મનુષ્ય, તું તારા કર્મોથી ઉત્તમ કર્મ કરતા બન. તું તારા દાન, અધ્યયન, યજ્ઞ અને શુભ કર્મોથી સુકર્મા, સારા કર્મો કરનાર બન. જો આ ચારેય કર્મો તમે એકસાથે કરી શકો તો પછી પૂછું જ શું. જો તે પ્રમાણે ન કરી શકો તો આ ચારમાંથી એક કર્મ તો અવશ્ય કરો જ. અથો સ્વા અસ્થિરો ભવન. અથર્વવેદ. ખડકની જેમ અડગ બનો. અસ્થિર મનુષ્ય ભટકતા કૂતરા સમાન થઈ જાય છે. અસ્થિર ન બનો, ચટ્ટાનની જેમ અડગ બનો. વાવાઝોડું આવે છે, મુસળધાર વરસાદ પડે છે, કરા પડે છે, નદીનો તીવ્ર પ્રવાહ ટક્કર મારે છે, પરંતુ ખડક ચટ્ટાન અટલ રહે છે. આપ પણ આપના સંકલ્પોમાં અડગ બનો, એવા દ્રઢ બનો કે તમે બે હથેલી વચ્ચે પૃથ્વી સપાટ કરી દો, એટલે કે પૃથ્વીનો આકાર બદલી દો, ધરતી ઉપર ભૂકંપ લાવી દો. અશ્વસ્ય વારો ગોસપદ્યકે. અથર્વવેદ. ગુલામ નહીં, માલિક બનો. હે આત્મન, તું ઘોડે સવાર થઈને ઘોડાની ખરીઓથી કચડાઈ દબાઈને જખમી થઈ રહ્યો છે. હે મનુષ્ય, તું પોતાની જાતને ઓળખ. તું આત્મા છે, ઘોડે સવાર છે, ઇન્દ્રિયોનો સ્વામી છે, પરંતુ સ્વામી થઈને પણ તું ઇન્દ્રિયોના વિષયોમાં ફસાઈને તેનો ગુલામ બની રહ્યો છે. તું ઘોડા ઉપર સવારી કરનાર માલિક બન, ઘોડાને તાબે થઈ તેનો ગુલામ ન બન. ઓ